બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલા ભોલેશ્વર મંદિરમાં સાત ધાન્ય થતી શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. જો કે આજે શિવરાત્રીને લઈને મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સાબરકાંઠા જિલ્લામાં મહાશિવરાત્રીને લઈને મંદિરોમાં વિવિધ પ્રકારની રીતે શણગારવામાં આવ્યું છે. જો કે હિંમતનગર શહેરમાં ભોલેશ્વર વિસ્તારમાં આવેલી ભોલેશ્વર મંદિરમાં સાત ધાન્ય થકી શિવલિંગ બનાવવામાં આવી છે, તો બીજી તરફ શિવલિંગને કલરો વડી પ્રતિકૃતિ બનાવીને ભક્તોને આકર્ષવાના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. ત્યારે ભક્તો શિવરાત્રીના દિવસે શિવલિંગના દર્શન કરવામાં આવ્યા હતા. મહાશિવરાત્રીના દિવસે મોટી સંખ્યામાં લોકોનો ભવ્ય મેળો જામ્યો છે, જેને લઈને ભક્તોના દાન થકી વિવિધ કલરો વડે શિવજીની પ્રતિકૃતિ અને ધાન્યો થકી લિંક બનાવવામાં આવી છે. મંદિરના મહારાજે દાન થકી 8 કિલો અડદ, 3 કિલો તુવેરની દાળ, 5 કિલો મકાઈ, 3 કિલો ચોખા, 1 કિલો ઘઉં, 3 કિલો મસૂર દાળ અને 3 કિલો બાજરી, તમામ ધાન્ય 26 કિલો ધાન્યને 1.5 કિલો તેલમાં ફેરવી દેવામાં આવી છે. ત્યારબાદ 5 ફૂટ લાંબો અને 6 ફૂટ પહોળો ત્રિશુળ અને લિંગ અનાજ વડે ઉપયોગ કરવામાં આવે છે, જેથી મહાશિવરાત્રીને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. ઉમંગ રાવલ, JSTV, સાબરકાંઠા. ભોલેશ્વર મહાદેવ કી જય. દર શિવરાત્રી અમે અલગ અલગ અનાજનું દર શિવરાત્રી અલગ અલગ બનાવો. અમે કોઈ દિવસ શિવલિંગ, કોઈ શિવનાગ સહિત, કોઈ શિવ પરિવાર સહિત અનાજ બનાવવા. અનાજમાં જૈસે મકાઈ હે, બાજરી હે, જવાર હે, ચોખા હે, તુવેર દાલ, ઉડદ દાલ, આખા અડદ, આની પ્રકારો અલગ અલગ ધાન્ય લઈને તેલ મિક્સ કરીને પછી એનું લેપન કરીને ભગવાન ઉપર પણ લેપન તેલ બનાવવું હોય તો ભગવાન. ઓર દર શિવરાત્રી અલગ અલગ જ બનાવવા. આમાં 5-5 કિલો અનાજ હર પ્રકારનું લેવું.